विश्व आदिवासी दिवस એટલે આદિવાસી સમાજ માટે ગૌરવ અને અસ્મિતાનો દિવસ, જેના ભાગરૂપે આજરોજ 90% આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં વસતા આદિવાસી સમાજના અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં નિઝર, ઉચ્છલ અને સોનગઢ ખાતે ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સોનગઢ ખાતે મૂર્તિનું અનાવરણ અને ભવ્ય રેલી સમસ્ત આદિવાસી સમાજ તરફથી કરવામાં આવી હતી, જેના આધારે 25,000થી પણ વધુ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રેલીને ઐતિહાસિક બનાવી હતી. સોનગઢ બસ સ્ટોપ સામે મૂર્તિ સ્થાપિત કરી આદિવાસી સમાજે રાજકીય પક્ષપાત ભૂલી એક થઈ પોતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. કાંતિભાઈ ગામિત પૂર્વ મંત્રી આદિવાસી સમાજને એકતા બનાવી રાખવા અપીલ કરી હતી. સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે આ જળ, જમીન અને જંગલના માલિક આપણે આદિવાસી છે, તો આપણે આદિવાસી સમાજ પર જ્યારે પણ કોઈ મુસીબત આવી પડે ત્યારે એક થવાની જરૂર છે. આપણાને કોઈ હલાવી ન શકે. નોંધવું રહ્યું, સોનગઢની જેમ ઉચ્છલ અને નિઝરમાં પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મુકાઈ જતી છે. સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને લોકપ્રિય યુવા નેતા યુસુફ ગામિતનો સિંહ ફાળો રહ્યો હતો, જેમની આગેવાનીમાં યુવાનો એક થઈ વિશ્વ આદિવાસી દિવસને તાપી જિલ્લા માટે યાદગાર બનાવ્યો હતો. સોનગઢ કોલેજના વિદ્યાર્થીઓ એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી લોકોને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી, જે આદિવાસીના નારા સાથે સમગ્ર તાપી જિલ્લો આજે ગુંજી ઉઠ્યો હતો. બોલો, આજે વિશ્વ આદિવાસી દિવસ વિશે. આજે યુનો દ્વારા પોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં થઈ રહી છે, ત્યારે સમગ્ર આદિવાસી સમાજને હું હાર્દિક શુભકામના પાઠવું છું. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ 5 જગ્યાએ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે. યુવાનો સમાજમાં બદલાવ જોવા માંગે છે અને બદલાવ આવી રહ્યો છે. આવનાર સમયમાં આદિવાસી સમાજ પર કોઈ પણ અત્યાચાર થશે, કોઈ પણ અન્યાય થશે, આદિવાસી યુવાનો તમામ આદિવાસી સમાજના લોકો સાથે રસ્તા પર ઉતરશે અને અગાઉ જે અમારી સાથે હક અધિકાર માટેના જે અન્યાય થયા છે એ અન્યાય સામે હવે લડવા માટે અમે કટિબદ્ધ છે, અમે તૈયાર થઈ ગયા છે. તમને આ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તાપી જિલ્લામાં ઠેર ઠેર મૂકવાની પ્રેરણા ક્યાંથી મળી? અનંત પટેલ સાહેબની આગેવાનીમાં જ્યારે પ્રથમ વખત મારા ગામમાં સ્ટેચ્યુ મૂકવાની વાત અનંત પટેલ સાહેબે કરી, ત્યારથી અમે બિરસા મુંડાની હિસ્ટ્રી વાંચવાની શરૂઆત કરી અને આજે સમગ્ર આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડાએ આદિવાસી સમાજ માટે કરેલા કાર્યોને જોઈને અમે પ્રેરણા મેળવી છે. અમે પણ બિરસા મુંડાને જોઈને જે રીતે આઝાદી કાળમાં આઝાદી માટે લડતા હતા, એ રીતે અમે યુવાનો પણ અમારા સમાજ પર થતા અત્યાચાર મુદ્દે લડવા માટે તૈયાર છે. આવનાર સમયમાં દરેક જિલ્લા પંચાયત સીટ પર પણ આ રીતે પ્રતિમા મૂકવાનું કોઈ આયોજન કરું? અમે એવું વિચારીએ છીએ, જિલ્લા પંચાયત સીટ નહીં પણ દરેક ગામમાં બિરસા મુંડાનું સ્ટેચ્યુ મુકાય અને આવનાર યુવા પેઢી બિરસા મુંડાની પ્રેરણા લઈને આગળ વધે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સમગ્ર આદિવાસી સમાજને આજે શું શુભેચ્છા આપશો? સમગ્ર આદિવાસી સમાજ અંબાજીથી ઉમર ગામ સુધી એક થઈ રહ્યો છે અને જેટલા પણ આગેવાનો હજુ પણ સમાજથી દૂર જઈ રહ્યા છે એમને પણ કહેવા માંગીએ છીએ, આવો આપણે સાથે મળી આપણા સમાજનું ઉત્થાન માટે આગળ આવીએ. જી ધન્યવાદ. સ્થાનિક ધારાસભ્ય તરીકે આ કાર્યક્રમ યોજાયો ત્યારે આપણે કેવી લાગણી અનુભવો છો? આજે અમે સમાજ યોગ જઈ હો અને સોનગઢ ખાતે હિંસાબાજી મૂર્તિ અમારે થવી અમે બાદલ સહભાગી બન્યા એના બદલ અમે બધા આભાર માનો અને યુકુર રાખી છે કે ભાઈ આમાં સમાજ અનેક સમસ્યાથી ઘેરાયેલો હે, જદી જદી સમાજ માટે જરૂર પડે તદી સમાજના દરેક આગેવાના ભેગા હોય અને સમાજ માટે જે કાંઈ સમસ્યાના નિરાકરણ લાવતા હોય એ પ્રયત્ન કોઈ પડે આ સમસ્યા. જીગ્નેશભાઈ, એક આદિવાસી નેતા તરીકે તમે આજે સમગ્ર સમાજને શું સંદેશો આપજો વિશ્વ આદિવાસી દિવસ પર? વિશ્વ આદિવાસી દિવસે આજે બિરસા મુંડાજીની પ્રતિમાનું સુંદર ખાતે અનાવરણ કરવામાં આવ્યું અને 5 દિવસ પહેલાં જ અમે લોકોમાં તૈયારી કરી, પક્ષપાત ભૂલીને કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ પક્ષ હોય સમાજમાંથી થઈને આપણે ગામમાં કે નગરમાં તાલુકામાં બિરસા મુંડાજીની પ્રતિમાનું સ્થાપન કરવાનું છે. સૌ એકજૂથ થઈને આપણે કામ આગળ આવીએ અને આપણી આદિવાસીની એકતા સૌ તાલુકામાં, નગરમાં, જિલ્લામાં ઓપન થાય કે સોનગઢ તાલુકામાં બધા આદિવાસી સમાજ એક છે અને કોઈ બી પક્ષપાત વગર આપણે બધા સાથે રહીએ છીએ. આજે આ પ્રતિમાનું અનાવરણ થયું, સૌ ભાજપ હોય કોંગ્રેસ હોય બીજી જનતા હોય સૌ લોકો આદિવાસી સમાજ તરીકે હાજર રહ્યા, અતિ મોટી સંખ્યામાં પ્રોગ્રામ થયો એ બદલ આપ સૌ આદિવાસી સમાજના આગેવાન અને કાર્યકર્તા ભાઈઓ બહેનો આભાર માનું છું. જી, સમગ્ર કાર્યક્રમ કયા ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો?
आदिवासी समाज में एकता रहे, आदिवासी समाज पर थता अत्याचार मुद्दे तमाम आदिवासी भाईओ बहनों एक जूट थईने लड़े एना माटे अमे आज एक जूट थईने आ कार्यक्रम करी रह्या छे। विश्व आदिवासी दिवस निमित्ते समग्र आदिवासी समाज ने तमे शुं संदेशो आपवा मांगो छो? आखा समग्र आदिवासी समाज ने अमे एज कहेवा मांगीए छे, पक्षपात छोड़ीने, भेदभाव छोड़ीने आदिवासीओ पर ज्यारे भी अन्याय थाय त्यारे एक जूट थईने आपणे लड़ी लेवानुं छे। जी धन्यवाद। आज रोज विश्व आदिवासी दिवस निमित्ते सोनगढ़ में योजना कार्यक्रम विषय माहिती आपशो? समस्त आदिवासी समाज सोनगढ़ द्वारा आज विश्व आदिवासी दिवस की उजवणी करवा माटे पक्षपात छोड़ीने आज हजारों की संख्या में युवानों, महिलाओं, भाइयों, बहनों उपस्थित थई रह्या छे। हजू पण घणा लोको आवी रह्या छे अने आदिवासी में जनजागृति आवी रही छे। आज आखा समाजना लोको एक मंच पर आवी रह्या छे। जी आदिवासी કેતા આનંદ થાય કે અમને પણ એવું થાય વચ્ચે વચ્ચે કોઈ બધા પક્ષના થાય આજે આ બીજા મુદ્દાનો જવાબ તરીકે સ્વીકારી સમગ્ર તાલુકાના બીજા તાલુકામાંથી પણ આવ્યા છે, સમગ્ર તાલુકામાંથી જનસંખ્યા કરીએ તો અમે પણ આ હિસાબ નહીં આપીએ એવી આ મોહીએ અંદર એ થાય કે આજે અમને એમ લાગે કે આદિવાસી આટલા બધા પક્ષપાત હોય કોઈ પાર્ટી હોય તો એવું લાગે કે આપણા ઓછા છે પેલા લોકોના આજે દરેક સમાજ એકજૂટ થઈ ગયેલો છે। અમારા યુસુભાઈ જોડે બધા આગેવાનો જોડે ચર્ચા થઈ અને બધા એક થઈને આજે આપણને એટલો આનંદ થાય છે કે અમે બધા એક નથી પણ બહુ જ બધા છે। એટલે ગમે ત્યારે અન્યાય થાય, યુસુભાઈ કીધું જ્યારે અન્યાય થાય ત્યારે બધાનું બધું ખુલ્લું જાય, નીકળા આદિવાસી માટે લડે એવી મારી ભાવના છે। જી ધન્યવાદ। વિશ્વ આદિવાસી દિવસ સોનગઢ ઉચ્છલ નિજલ સમગ્ર તાપી જિલ્લા માટે ખૂબ જ મહત્વનો દિવસ છે। અહીં વસતા આદિવાસી સમાજ માટે વિશ્વ આદિવાસી દિવસ એ એમને ગૌરવ અને અસ્મિતાનો દિવસ છે। ત્યારે આજે સોનગઢ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે। ઉચ્છલ અને નિજલ ખાતે પણ જે સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ છે યુસુભાઈ ગામી તેમના દ્વારા ઉચ્છલ નિજલ ખાતે પણ મૂર્તિનું અનાવરણ થવા જઈ રહ્યું છે। ત્યારે હજારોની સંખ્યામાં લોકો વિશ્વ આદિવાસી દિવસમાં ભેગા થાય એની પૂરેપૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે। ત્યારે આવો આપણે આ રેલીની મુલાકાત લઈએ કે જેમાં 20,000થી વધુ લોકો ભેગા થવાની સંભાવના છે અને જાણીએ કે શું છે વિશેષતા આ વિશ્વ આદિવાસી દિવસની રેલીની। હું બિંદેશ્વરી શાહ, એસ નાઇન ન્યૂઝ, તાપી। બિંદેશ્વરી શાહ સાથે પિનલ ગામિતનો રિપોર્ટ, એસ નાઇન ન્યૂઝ, તાપી।